આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ નવસારી જિલ્લાના ચીખલી ખાતે આવેલ દિનકર ભવનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઓનલાઈન સંબોધન કર્યું હતું. સાથે જ જિલ્લામાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ છે અને આખા રાજ્યની અંદર આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આ કાર્યક્રમની ઉજવણી માટેનો અમને એક કાર્યક્રમ ગોઠવ્યો છે. આદિવાસીઓને પોતાના અધિકારોથી માહિતગાર કરવા, આ અધિકારો એમને પ્રાપ્ત થાય એના માટેના પ્રયત્ન કરવા, એની વ્યવસ્થા ગોઠવવી અને એ અધિકારો પ્રાપ્ત કર્યા પછી એનો લાભ લઈને આદિવાસી સમાજ દરેક ક્ષેત્રની અંદર પોતાના ટેલેન્ટ સાથે આગળ આવે એવો આ પ્રયત્ન આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આ કર્યો છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જે આ પ્રયોગ કર્યો ગુજરાતમાં એના ખૂબ સારા ફાયદા ગુજરાતમાં દેખાયા છે અને આજે આદિવાસી સમાજ પોતે સમજે છે કે એ બાકીના સમાજો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યો છે અને એનું પણ આ દેશ માટે, આ સમાજ માટે પોતાનું યોગદાન છે, આ રાજ્યને ઘડતરમાં એના વિકાસમાં એનો ભાગ છે એ પણ સભાનતાપૂર્વક સમજે છે અને વધુ તાકાત સાથે એમાં ભાગ લઈ રહ્યો છે. હું આજના દિવસે સૌ આદિવાસી સમાજના ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.